આજે આપણે જોઈશું સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપ સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ। એક હાથીનો એક દિવસનો ખોરાક 300,000 ગ્રામ છે। તો હાથીના એક વર્ષનો ખોરાક પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાશે? અહીં આપણે હાથીના એક વર્ષના ખોરાકને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો છે। સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ m ગુણ્યા 10 ની p ઘાતના રૂપમાં લખવામાં આવે છે, જ્યાં m 1.0 અથવા તેનાથી મોટી પરંતુ 10 થી નાની સંખ્યા છે અને સંખ્યા p એક પૂર્ણાંક છે। હાથીના એક દિવસનો ખોરાક 300,000 ગ્રામ છે। આપણને ખબર છે કે એક વર્ષમાં 365 દિવસ હોય છે, એટલે આપણે 365 અને 300,000 ગ્રામનો ગુણાકાર કરીશું। આ રીતે હાથીના એક વર્ષનો ખોરાક બરાબર 365 × 300,000 ગ્રામ છે। આપણે 300,000ને ઘાતાંકના રૂપમાં 3×10^5 લખી શકીએ છીએ। આ પ્રકારે હાથીના એક વર્ષનો ખોરાક બરાબર 365×3×10^5 ગ્રામ બરાબર 1095×10^5। આપણે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે, એટલે આપણે 1095ની સૌથી જમણી બાજુ દશાંશ ચિહ્ન દર્શાવીને તેને 3 એકમ ડાબી બાજુ ખસેડીશું। જો કે આપણે દશાંશ ચિહ્નને 3 એકમ ડાબી બાજુ ખસેડ્યું છે, એટલે સંખ્યાનું મૂલ્ય સમાન રાખવા માટે આપણે 10^3 ગુણીશું, એટલે હાથીના એક વર્ષનો ખોરાક બરાબર 1.095×10^3×10^5 ગ્રામ છે। શું તમે જણાવી શકો છો કે આને વધુ સરળ સ્વરૂપમાં લખવા માટે આપણે ઘાતાંકના કયા નિયમનો ઉપયોગ કરી શકીએ? વિચારો। એકદમ સાચું, આપણે ઉપયોગ કરીશું a^m×a^n^a^m^n આ નિયમનો। આની મદદથી આપણે લખી શકીએ 10^3×10^5×10^3×5=10^8। આના ઉપયોગથી આપણે કહી શકીએ છીએ કે હાથીના એક વર્ષનો ખોરાક બરાબર 1.095×10^8 ગ્રામ છે। આની સરખામણી m×10^p સાથે કરવાથી આપણે જાણી શકીએ છીએ કે અહીં m નું મૂલ્ય 1.095 છે, જે 1.0થી મોટી પરંતુ 10.0થી નાની છે। આ જ પ્રકારે p નું મૂલ્ય 8 છે, જે 1 પૂર્ણાંક છે। આ પ્રકારે આપણે હાથીના એક વર્ષનો ખોરાક જાણીને તેને પ્રમાણિત સ્વરૂપમાં વ્યક્ત કરીશું। આગળનું ઉદાહરણ, એક પ્રોટોનનો જથ્થો 1.6723×10^27 કિલોગ્રામ છે તથા એક ઇલેક્ટ્રોનનો જથ્થો 9.109390×10^31 કિલોગ્રામ છે। બંનેના જથ્થાની સરખામણી કરો। આપણે સરખામણી જુદી જુદી રીતે કરી શકીએ છીએ। આપણે બંનેમાં વધુ જથ્થો કોનો છે તે શોધી શકીએ છીએ। આ પ્રકારે આપણે એ પણ જાણી શકીએ છીએ કે એકનો જથ્થો બીજાથી કેટલા ગણો છે। ચાલો પહેલી રીત જોઈએ। 2 ઘાતાંકવાળી સંખ્યાઓમાં મોટી અથવા નાની સંખ્યા કઈ છે તે જાણવા માટે આપણે એકમો અને ઘાતાંકોને સરખા કરીએ છીએ। અહીં બંનેના એકમો સરખા છે, પરંતુ 1.67226×10^27 કિલોગ્રામ તે સંખ્યાની ઘાત 27 છે, જ્યારે કે 9.109390×10^31 કિલોગ્રામની ઘાત 31 છે। ઘાત સરખી કરવા માટે આપણે બંનેની ઘાત 27 કરીશું અથવા બંનેની ઘાત 31 કરીશું। ચાલો બંનેની ઘાત 31 કરીએ। શું તમે જણાવી શકો છો કે 1.67226×10^27 કિલોગ્રામ આ સંખ્યામાં ઘાત 31 કરવા માટે આપણે શું કરવું પડશે? વિચારો। ચાલો હું જણાવું છું। આપણે દશાંશ ચિહ્નને 4 એકમ જમણી બાજુ ખસેડવું પડશે અને સંખ્યાની કિંમતમાં ફેરફાર ન થાય તે માટે ઘાતને ઘટાડવી પડશે। અહીં 27 એક પૂર્ણાંક છે,
એટલે આપણે ઋણ 27 માંથી 4 ઘટાડીશું, જેનાથી આપણને ઘાત મળશે ઋણ 31. હવે પ્રોટોનનો જથ્થો 16726.23 ગુણ્યા 10^31 ઘાત કિલોગ્રામ છે અને ઇલેક્ટ્રોનનો જથ્થો 9.109390 ગુણ્યા 10^31 ઘાત કિલોગ્રામ છે. જો કે ઘાત અને એકમ સરખા છે એટલે આપણે આની સરખામણી કરી શકીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ કે 16726.23 એ 9.109390 મોટી છે, એટલે આપણે કહી શકીએ છીએ કે 16726.23 ગુણ્યા 10^31 ઘાત કિલોગ્રામ એ 9.109390 ગુણ્યા 10^31 ઘાત કિલોગ્રામ થી મોટી છે, એટલે કે પ્રોટોનનો જથ્થો 1.672623 ગુણ્યા 10^27 ઘાત કિલોગ્રામ એ ઇલેક્ટ્રોનનો જથ્થો 9.109390 ગુણ્યા 10^31 ઘાત કિલોગ્રામ થી વધારે છે. હવે ચાલો આની ગુણાકાર સ્વરૂપે સરખામણી કરીએ. આના માટે આપણે એકના જથ્થાને બીજાના જથ્થાથી ભાગાકાર કરીશું. પ્રોટોનનો જથ્થો ભાગ્યા ઇલેક્ટ્રોનનો જથ્થો બરાબર 1.672623 ગુણ્યા 10^27 ઘાત કિલોગ્રામ ભાગ્યા 9.109390 ગુણ્યા 10^31 ઘાત કિલોગ્રામ છે. આ ભાગાકારને જાતે કરવાનો પ્રયત્ન કરો. આના માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. આ ભાગાકારનું પરિણામ આપણને મળશે લગભગ 1836.15. આ પ્રકારે આપણે કહી શકીએ કે પ્રોટોનનો જથ્થો એ ઇલેક્ટ્રોનના જથ્થાથી લગભગ 1836.15 ગણો છે. હવે તમે જાતે શોધો કે ઇલેક્ટ્રોનનો જથ્થો પ્રોટોનના જથ્થાથી કેટલો ગણો છે. તો આજે આપણે જોયું સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપ સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ. આગળના વિડીયોમાં આપણે આના સંબંધિત કેટલીક ગેરસમજોને દૂર કરીશું.